રામ રામ, જય શ્રી રામ. બે અટાણે આ વાગ્યા ઇઝરાયલમાં, નવ સવારના 9 વાગ્યા. અમે અમારું કામ કરીએ જે આ રોડનો કાંઠો હોય, જે આ રોડ છે હાઈવે, રોડને કાંઠે આ પાસે ગામ છે આ બાજુ અમારું. જો વાં ટ્રેક્ટર ભરાઈને હું નાસ્તો કરવા આવ્યો હતો, અત્યારે 15 મિનિટ નાસ્તાની હોય અમારે 8 થી 9 ની વચ્ચે, 1/2 કલાક બપોરે ખાવાની, પછી 15 મિનિટ બપોર પછી નાસ્તાને આપે. એવું છે જો આ બાજુ અહીં રોડ દેખાય ને એક સર્કલ છે ને હાઈવે છે. મોટું આ એક રાઉન્ડ અબાઉટ છે અમારે, 2-3 રસ્તા વેલા થાય ત્યાં દેખાતું હોય તો. જો દેખાય આ બધા અહીંયા વાહનનું કન્ટેનરું નીકળે. આવું બધું છે કામકાજ. વિજયના ટ્રેક્ટર ભરે, જે બધું ગ્રીન હાઉસ ના બધું દેખાય ને અમારું કામ તો તમને ખબર છે કે આવું જ છે. કોબી કાપવાનું, કોબી કૂટડવાનું કે કોબી કાપવાનું. ટ્રેક્ટર ભરાય મારું, ભેગું નાસ્તો કરવા જવાનું નહીં, વારા ફેરતું જવાનું એકબીજાની. આપણાને હજી ઘમરો વરે ખેતરમાં સા પીતા હોય કે બેઠા હોય એવી રીતના બેસવાનું નહીં. બધા આવ્યા પછી બધા રૂલ્સ પાડવા પડે ભાઈ. પરવાર ગો વિજય, તો ના ઉભો તા દેવાય ને એઠું ઉતરે. હઉ હે ₹5,280 મારો પગાર આવ ગયો બધાનો. આ મહિના ડિસેમ્બર મહિનાનો પગાર આવ્યો ભાઈ અમારે, ₹1,00,000 જેવું થયું. એટલે એમાં પૈસી સુધી નો, એટલે એમાં ઓવર ટાઈમ ને બધું આવા જઈએ અમારું, 10 કલાક કરીએ ને ઈ પૈસી સુધી માં અમે 10 કલાક કરી હતી. હા, 10 કલાક ટોટલ 10 કલાક પૈસી સુધી કરી હતી. એમાં અમારો ₹5,200 જેવો પગાર આપ્યો. એમાં કાપ્યા ઘણાય, ટેક્સીના 200 રૂપિયા, ગેસના 70-80 રૂપિયા પૈસી સુધીના.
તો પાછા મહિનાથી રેગ્યુલર ખબર પડી જશે કે કામ કામ કાપ્યું, કેટલા મહિનાના કેટલા કાપ્યા એ એને પૂછ્યું કે આમાં તમે કામ કાપ્યું, તો કે આ મહિના નહીં ઓલે મહિનાથી કાપ્યું એટલે ખબર પડી જશે. હજુ ખરે હજુ કઈ કાપ્યું નથી, ખાલી ગેસ ના કાપ્યા એને ઘર મેળી. વધારે કામ કરવું પડી છે ને, પગાર કઈ કરવો છે ને, તો વાત કરીએ પાછા. આજ વેલા છૂટે જઈશું તો વાતચીત કરીશું થોડી બધા. તો લાઈવ ટેલિકાસ્ટ કરીશું. લગા પાસી છે ની છે. હા. ને પક્કે પક્કે આવી જઈએ. હારું હાલો. જય શ્રી રામ બધાયને.